આજે હું તમારી સાથે ઢોકળા પાક બનાવવાની રેસીપી લઈને આવી છું, જે બનાવવામાં એકદમ સરળ હોય છે અને ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. જો મારી આ રીતથી બનાવશો તો ટેસ્ટી અને ખૂબ ઝડપી બની જશે. તો ચાલો શરૂ કરીએ ઢોકળા પાક બનાવવાની રેસીપી. ઢોકળા પાક બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ ઢોકળાની છેણ, 100 ગ્રામ મિલ્ક પાવડર, 100 ગ્રામ ખાંડ, 2 ચમચા ઘી, પછી 1 બાઉલમાં મિલ્ક લીધું છે અને પછી ઇલાયચી લીધી છે. હવે ગેસ ઉપર એક કડાઈ મૂકીશું, એમાં 1 બાઉલ જેટલું દૂધ રેડીશું. થોડી વાર દૂધ ગરમ થવા દઈશું. દૂધ ઉકળી ગયા પછી એમાં ખાંડ નાખીશું. ખાંડ નાખ્યા પછી દૂધ અને ખાંડને બરાબર ઉકળવા દેવાનું. દૂધમાં બબલ્સ આવવાના ચાલુ થઈ ગયા તો ગેસ ધીમો કરીને ઇલાયચીનો પાવડર નાખીશું. દૂધમાં ઇલાયચીનો પાવડર નાખવાથી તેની સોડમ અને સુગંધ સરસ આવે છે. હવે ટોપરાનું છીણ એડ કરીશું, પછી તેને બરોબર હલાવી દઈશું. પછી એમાં મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડર અને ટોપરાના છીણ સાથે મિક્સ કરી દઈશું. હવે ધીમે ધીમે હલાવતા રહેવાનું, કેમ કે નીચે ચોટી ના જાય તેનું ધ્યાન રાખવાનું. ટોપરા પાકમાં મેં ફ્રૂટ કલરનો ઉપયોગ કર્યો નથી, જો તમારે કરવો હોય તો કરી શકો છો. હવે આપણે 2 ચમચા ઘી એડ કરીશું. ઘી નાખ્યા પછી તેને 5 મિનિટ સુધી બરાબર હલાવવાનું. આ ટોપરા પાક રેડી થઈ ગયો છે. પછી ગેસ બંધ કરી દઈશું. હવે ટોપરા પાકને 1 થાળીમાં ઘી લગાવીને તેને કાઢી લઈશું. પછી તેને તાવેતાના મદદથી બરાબર સેટ કરી દઈશું. હવે બદામની કતરણથી ગાર્નિશિંગ કરીશું.
હવે આપણો ટોપરા પાક ઠંડો થઈ ગયો છે. હવે એને ચપ્પાથી કાપા પાડી લઈશું. આપણો આ ટોપરા પાક હવે રેડી થઈ ગયો છે. જો તમે મારી આ રેતથી ઘરે બનાવશો તો તમે બહારની મીઠાઈ પણ ભૂલી જશો અને તમને વારંવાર બનાવવાનું મન થશે. જો તમને મારી આ ટોપરા પાકની રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.